काटी नहीं को जय श्री कृष्ण बाळको, केम छो बधा? मजामां ने? जगतगुरु श्री वल्लभाचार्य विद्याधाममां आप सौनुं स्वागत छे। आपणे शरूआत सरस मजाना एक श्लोक थी करीशुं। बे हाथ जोड़ी आँखो बंद। गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर् देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ। હવે આપણે આજે અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ। ધોરણ 3 કલસોર એકમ 1 પાઠનું નામ છે, એકમ 1 નું નામ છે વાંદરાને વાંચતા ન આવડે। શું છે? વાંદરાને વાંચતા ન આવડે। તો આ આખો એક એકમ છે એ ચાર પ્રવૃત્તિઓમાં સમાયેલો છે। તો કે પહેલી પ્રવૃત્તિ કઈ છે? તો કે ચાલો ગાયે ગીતડું। ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે જુઓ અને કહો। ત્રીજી પ્રવૃત્તિ છે વાતચીત કરવાની છે આપણે। અને ચોથી સરસ મજાની તમને ગમે એવી પ્રવૃત્તિ છે, શું છે ખબર છે તમને? વાર્તા। બહુ મજા પડે ને? પણ આજે આપણે આ ત્રણ પ્રવૃત્તિ વિશે જોવાનું છે। તો પહેલી પ્રવૃત્તિ આપણે ચાલુ કરીશું। ચાલો પ્રવૃત્તિ 1, ચાલો ગાયે ગીતડું। હું પહેલાં ગાઉં છું। ઉંદર રે છે દરમાં, માણસ રે તો ઘરમાં, ચકો ચકી રે માળામાં, બટેર તેતર ઝાડામાં, શમડીનું ઘર ઊંચા ઝાડ, ચામા ચીડિયા લટકે ડાળ, ગાય બકરી રેતા વાળ, વંદો તો ચૂપચાપ તિરાડ, સિંહ સુએ છે બોર્ડમાં, ને કૂતો બાની સોડમાં। હવે તમારે ઝીલવાનું છે, ઝીલશો ને બધા? સારું, ચાલો। ઉંદર રે છે દરમાં, માણસ રે તો ઘરમાં, ઉંદર રે છે દરમાં, માણસ રે તો ઘરમાં, ચકો ચકી રે માળામાં, બટેર તેતર ઝાડામાં, ચકો ચકી રે માળામાં, બટેર તેતર ઝાડામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામળ ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રે તાવાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સુએ છે બોર્ડમાં, ને કૂતો બાની સોડમાં। વાહ, કેટલું સરસ ઝીલું તમે બધાએ હે! હવે આપણે બધા સાથે ગાઈશું, ચાલો સાથે ગાશું ને। ઉંદર રે છે દરમાં, માણસ રે તો ઘરમાં, ચકો ચકી રે માળામાં, બટર તેતર ઝાડામાં, સંભળીનું ઘર ઊંચા ઝાડે, ચામા ચીડિયા લટકે ડાળ, ગાય બકરી રે તાવાડે, વંદો તો ચૂપચાપ તિરાડ, સિંહ સુવે છે બોર્ડમાં, ને કૂતો બાની સોડમાં। અરે વાહ, ગમ્યું ને તમને? મસ્ત મજાનું ગીતડું બધાને ગમ્યું ને? સરસ, અરે વાહ! તો આ ગીતડું તમારે બધાએ ઘરે ગાવાનું છે, ગાશો ને બધા? સરસ, ચાલો હવે આપણે બીજી પ્રવૃત્તિ જોવાની છે। તો બીજી પ્રવૃત્તિ કઈ છે? જુઓ અને કહો। શું છે? જુઓ અને કહો, પણ
એની પહેલાં તમને પ્રવૃત્તિ એક હું સમજાવી દઉં. હે, શું છે? પેલી કડીમાં શું કહે છે કે ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં. ઉંદર ક્યાં રહે? દરમાં. માણસ ક્યાં રહે છે? ઘરમાં. તમે બધા ક્યાં રહો છો? ઘરમાં. ચક્કો ચકી રે માળામાં, બટેર તેતર ઝાડામાં. ચક્કો અને ચકલી ક્યાં રહે છે? માળામાં. તમે માળા જોયા છે ને? હે, તો પક્ષીઓ ક્યાં રહે? માળામાં. બટેર તેતર ઝાડામાં. બટેર અને તેતર પણ એક પક્ષી છે, એ ક્યાં રહે છે? ઝાડામાં. શામળીનું ઘર ઊંચા ઝાડે, ચામાં ચીડિયા લટકે ડાળે. શામળીનું ઘર ક્યાં હોય છે? તો કે ઊંચા ઝાડે. ચામડ ચીડિયા જોયા છે તમે? હે, ઝાડ ઉપર ઊંધા લટકતા હોય, ઝાડ ઉપર ઊંધા લટકતા હોય. પગ એના ઉપર હોય અને માથું નીચે હોય, એને શું કહીએ? ચામા ચીડિયા. ગાય બકરી રેતા વાળે, વંદો તો ચૂપચાપ તિરાડે. ગાય અને બકરીની એક સાથે રાખે ને, તેને આપણે શું કહીએ છીએ? વાળો કહીએ છીએ. શું કહીએ છીએ? ગાય અને બકરીઓને એક સાથે રાખે એને આપણે શું કહીએ છીએ? વાળો કહીએ છીએ. તો ગાય અને બકરીને શેમાં રાખે છે? વાળામાં. વંદો તો ચૂપચાપ તિરાડે. વંદો ક્યાં હોય? જોજો તમે, ઘરની અંદર દરવાજામાં, બારીમાં કે રસોડામાં જે નાની નાની તિરાડ હોય ને, એમાં છાનું મનો બેઠો હોય, બેઠો હોય છે ને? હે, આ તો ગયો, જોયો છે ને? અરે વાહ, જોજો તમે ઘરે જઈને ક્યાંક તિરાડમાંથી તો વંદો નીકળશે. તો કે વંદો તો ચૂપચાપ તિરાડે. સિંહ સુવે છે બોર્ડમાં ને હુત્તો બાની સોળમાં. સિંહ ક્યાં સુવે છે? તો કે એની બોર્ડમાં. અને હું તો બાની સોળમાં, બાની નજીક, બાના ખોળામાં, બાની પાસે. સોળમાં એટલે કે બાની નજીક, બાના ખોળામાં, બાની પાસે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પહેલી પ્રવૃત્તિ સમજાણી? સમજાણી ને? ગીત ગાવાની બહુ મજા પડી, સરસ. ચાલો હવે આપણે બીજી પ્રવૃત્તિ જોવાની છે. જુઓ અને કહો. ચાલો, તમારા બધા પાસે પાઠ્યપુસ્તક છે છે ને? હે, તો તમારે બધાએ આ પુસ્તક જે છે એમાં તમારે આ ચિત્ર જોવાનું છે. બધા કાઢો, જોઈએ કાઢ્યું બધાએ? સરસ. ચાલો હવે તમારે ચિત્ર જોવાનું છે. જોવો જોઈએ, ચિત્રોનું નિરીક્ષણ કરવો જોઈએ. બધા નિરીક્ષણ કરશે, શું શું દેખાય છે ચિત્રમાં? બધા જોશે શું શું દેખાય છે ચિત્રની અંદર. તો કે ઘર દેખાય છે. હા, સરસ મજાનું ઘર છે. ઘરની બારી ઉપર એક પક્ષી બેઠું છે. ઘરની પાસે એક બોર્ડમાંથી એક પ્રાણી ડોકું કાઢતું હોય એવું દેખાય છે. જો જોઈએ બધા પોતપોતાના પાઠ્યપુસ્તકમાં બધા ચિત્ર જુએ. જોવો છો ને બધા? સરસ. હવે ઘરની પાસે બે ઝાડ છે, છે ને? ઘરની પાસે બે ઝાડ છે, છે. એક ઝાડ ઊંચું છે, એક ઝાડ કેવું છે? ઊંચું છે. એક ઝાડ નીચું છે. ઊંચા ઝાડ ઉપર તમને શું બતાય છે? માળા દેખાય છે. એક સુગ્રીનો માળો છે, બીજા બે માળા પણ આ બાજુ છે, છે ને? બધા જોવે પોતપોતાનું ચિત્ર, બધા જોશે. આ ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે તમારે કે ચિત્રની અંદર શું શું છે. આ પણ એક આપણી પ્રવૃત્તિ છે. ત્યાર પછી ઘરની સામે શું છે? તો કે એક સિંહ ઊભો છે. ઘરની સામે કોણ છે? એક સિંહ ઊભો છે. સિંહ શું કરે છે? એવું લાગે છે કે સિંહને તરસ લાગી છે, એ પાણી તરફ જોઈ રહ્યો છે, છે. ત્યાર પછી આ બાજુ જુઓ, એક સુંદર મજાનું તળાવ છે, એમાં પાણી છે, છે ને?
पानी में एक हंस तरी रह्यो छे, खूब सरस जो जो ने बद्दा देखाय छे ने सरस। चलो त्यार पछी तळावनी पासे सफेद कलर ना फूलो छे जो नीचे अने मैदान नी अंदर सरस मजानू लीलू लीलू घास उगेलू छे छे। पछी पाणीनी बाजूमां एक घोड़ो देखाय छे, छे ने घोड़ो, बधा पोतपोतानी पाठ્યપુસ્તકમાં જોશે, બરાબર ચિત્રનું નિરીક્ષણ કરો, બરાબર જુઓ। ત્યાર પછી હવે જો જો શું બાકી રહ્યું, ઉપર જો આકાશ કેટલું સુંદર અને સ્વચ્છ છે, છે ને, હે ચોખ્ખું એકદમ, અને તેમાં પક્ષી ઉડી રહ્યા છે। જો જો આકાશમાં બધા પક્ષીઓ ઉડી રહ્યા છે ને, બધાનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં જ હોવું જોઈએ, જે જે હું અહીંથી ચિત્ર બોલું એ તમારે ત્યાં જોવાનું છે। ચાલો કહો જો એ બધા આવે કે ચિત્રની અંદર શું શું છે, તો કે એક ઘર છે, ઘરની બાજુમાં એક બારી ઉપર પક્ષી બેઠું છે, છે સરસ, પછી ઘરની બાજુમાં એક બોર્ડ છે, એમાંથી એક પ્રાણી ડોકું કાઢી રહ્યું છે। ત્યાર પછી ચિત્ર ઘરની પાછળ બે ઝાડ છે, એક ઊંચું ઝાડ છે, તેમાં ત્રણ માળાઓ છે, એક સુગરીનો માળો છે અને બીજા બે માળા છે। ઘરના આંગણામાં એક સિંહ ઊભો છે, સિંહ પાણી તરફ જોઈ રહ્યો છે, આપણને એમ લાગે કે જાણે એને તરસ લાગી છે। પાણીની બાજુમાં એક ઘોડો છે અને પાણીમાં એક સરસ મજાનો હંસ તરી રહ્યો છે। પાણીની બાજુમાં એક સરસ મજાના સફેદ ફૂલો છે, છે ને, અને ઉપર જુઓ તમે કેટલું સરસ મજાનું ચોખ્ખું આકાશ છે, છે, એમાં પક્ષીઓ ઉડી રહ્યા છે। તો મિત્રો તમને આ જુઓ અને કહો પ્રવૃત્તિ સમજાણી, પ્રવૃત્તિ આપણે ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે કે એમાં શું શું છે, ચિત્રમાં શું શું છે, જે છે તો એ શું કરી રહ્યા છે, સિંહ છે તો શું કરી રહ્યો છે, હંસ છે તો શું કરી રહ્યો છે, ઘોડો ક્યાં છે, હે ખબર પડવી જોઈએ ને આપણે ચિત્રનું નિરીક્ષણ કરીએ। પડીને બધાને સમજ, જુઓ અને કહો, એટલે કે ચિત્ર જુઓ અને પછી કહો। ચિત્રનું નિરીક્ષણ કર્યું બધાએ, ખૂબ જ સરસ। ચાલો નિરીક્ષણ કર્યું હશે ને તો હવે આપણે જાશું વાતચીત ઉપર, ક્યાં જાશું, વાતચીત ઉપર। ચિત્રનું જે નિરીક્ષણ કર્યું એની આપણે વાતચીત કરવાની છે, સમજ પડે છે બધાને, હું કહું છું એમાં તમને બધાને સમજ પડે છે, સમજાય છે, હે જો આ પ્રવૃત્તિમાં બહુ જ મજા આવે એવું છે। પ્રવૃત્તિ ત્રણ કે વાતચીત કરો, શેની વાતચીત, કોણ કહેશે, હમણાં આપણે જે ચિત્રનું નિરીક્ષણ કર્યું એમની આપણે વાતચીત કરવાની છે, બરાબર। ચાલો એમાં પહેલો પ્રશ્ન શું છે, તો કે સુગરીના માળામાં કોણ છે, તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે, કોણ કહેશે મને, કોણ કહેશે, કહો જોઈએ કોણ કહેશે, તને આવડે છે બેટા, હે શું પ્રશ્ન છે સમજો પહેલા, કે સુગરીના માળામાં કોણ છે, તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે, તો કે સુગરીના માળામાં, ચાલો આપણે ચિત્ર જોઈએ, હે તો જવાબ આવડી જશે, ચિત્ર જોવો કે સુગરીના માળામાં કોણ છે, જોવો જોઈએ, બરાબર જોવો જોઈએ કે સુગરીના માળામાં મધમાખી હોય એવું દેખાય છે, જો તો બરાબર જોવો જોઈએ, આ બાજુ માળામાં માછલીઓ દેખાય એવું લાગે છે, સુગરીના માળામાં મધમાખી હોય એવું લાગે છે, છે ને સરસ। ચાલો હવે પ્રશ્ન છે કે સુગરીના માળામાં કોણ છે, તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે, તો કે સુગરીના માળામાં કેટલીક
मधमाखीओ छे, मधमाखीओ बैठी छे, ज्यारे माळामां जाय त्यारे तेने तेमां फावतू नथी। सुगरीना माळामां मधमाखीने फावे एने तो एमना ज माळामां फावे। सरस। बीजो प्रश्न छे, सिंह क्यां छे, ते त्यां शुं करतो हशे? जो चित्रनी अंदर सिंह क्यां छे, जो तो बदा सिंह क्यां छे, क्यां छे जो पोतपोतानी बुक में जो। सिंह घरनी सामे ऊभो छे, छे सिंह घरनी सामे ऊभो छे, तो कई तरफ जोईने ऊभो छे? पाणी तरफ छे, पाणी तरफ जोईने ऊभो छे। तमारा चित्र में जो एटले तमने जवाब मळी जशे। सिंह क्यां छे ने ते त्यां शुं करतो हशे? तो के सिंह घरनी सामे ऊभो छे, ते पाणी पीवानुं विचारतो होय एवुं लागे छे। जो चित्रमां कई बाजु मोढुं राखीने ऊभो छे सिंह? तो के पाणी बाजु, एटले आपणे एम लागे के एमने पाणीनी तरस लागी छे। तो जवाब शुं आवशे? के सिंह घरनी सामे ऊभो छे, ते पाणी पीवानुं विचारतो हशे तेवुं लागे छे। ત્રીજો વાતચીત ત્રીજી, એ સિની બોર્ડમાં કોણ છે, સિની બોર્ડમાં કોણ છે? ચાલો ચિત્ર જોવા જોઈએ। જો ઘર પાસે મેં કીધું હતું કે નાની અમથી બોર્ડ જેવું દેખાય છે, એમાંથી કોઈ પ્રાણી ડોકું કાઢતું હોય એવું દેખાય છે, દેખાય છે ને? બધા જોવો જોઈએ, જેની પાસે પાઠ્ય પુસ્તક ન હોય એ બાજુમાં જોશે। સરસ, ચાલો સિંહની બોર્ડમાં કોણ છે? તો કે સિંહની બોર્ડમાં તેના બચ્ચા હોય એવું લાગે છે। જો બોર્ડમાંથી કોઈ ડોકું કાઢે છે, કાઢે છે ને? ચિત્રની અંદર જોવો બધા, હા, તો સિંહની બોર્ડમાં તેના બચ્ચા હોય તેવું લાગે છે। તો મિત્રો, આજે આપણે કેટલી પ્રવૃત્તિ જોઈએ? ત્રણ પ્રવૃત્તિ જોઈએ। કેટલી જોઈએ? ત્રણ। હવે પછીના તાસમાં આપણે ચોથી પ્રવૃત્તિ જોવાની છે, એમાં શું છે? વાર્તા, કે વાંદરાભાઈનું ઘર। વાર્તાનું નામ શું છે? વાંદરાભાઈનું ઘર। તો મિત્રો, તમારે આ વાર્તા વાંચવાની છે, બધા વાંચી લેજો, એટલે તમને સમજવામાં બહુ જ મજા પડશે, બહુ જ સરસ વાર્તા છે આ આપણે, બરાબર। બીજું કે જે તમને મેં ગીતડું ગવડાવ્યું, એ ગીતનો રાગ તમારે શીખવાનો છે અને એક વખત લખવાનો છે, ભલે ત્યારે આપણે આજનું શિક્ષણ અહીંયા પૂર્ણ કરીએ છીએ। આવતા તાસમાં આપણે વાંદરાભાઈની વાર્તા કહેવાની છે અને એ તમારે વાંચીને આવવાની છે। જય શ્રી કૃષ્ણ।